ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પાઠ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આમુખના આધાર સ્તંભો. અગાઉના વિડીયોમાં આપણે આમુખના આધાર સ્તંભો, જેની અંદર લોકશાહી, સમાજવાદી અને બિન સંપ્રદાયિકતા, આ જે ત્રણ આધાર સ્તંભો આમુખના આપેલા છે, જેનામાં આપણે લોકશાહી અને સમાજવાદી એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ વિડીયોની અંદર આપણે બિન સાંપ્રદાયિકતા, જે આમુખના આધાર સ્તંભમાંથી ત્રીજો આધાર સ્તંભ માનવામાં આવે છે, જેની આપણે વાત કરશું. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. 1976ની અંદર બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો, જેનામાં આમુખની અંદર બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. હવે બિન સાંપ્રદાયિક શબ્દ એટલે કે ભારત છે એ એક બિન સાંપ્રદાયિક દેશ છે, કે જેની અંદર બધા જ ધર્મોને સમાન હક અધિકાર આપવામાં આવ્યા છે. કોઈ પણ એક ધર્મને વિશેષ પ્રકારની સત્તા કે સ્થાન આપવામાં આવેલ નથી. બધા જ ધર્મ ભારત માટે સમાન ગણવામાં આવ્યા છે, જેને આપણે કહેશું બિન સાંપ્રદાયિક. ભારત એક ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. ભારત દેશ છે એ એક ધર્મ નિરપેક્ષ છે, કે જેનામાં ધર્મના નામે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. બિન સાંપ્રદાયિક એટલે કે ભારત જે દેશ છે એ એક બિન સાંપ્રદાયિક દેશ છે, કે જેની અંદર બધા ધર્મો માટે સમાન હક અધિકારો આપવામાં આવેલા છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. બંધારણની અંદર જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ભારત જે દેશ છે એ ધાર્મિક રીતે રાજ્ય બની શકે નહીં, એટલે કે કોઈ પણ એક જ ધર્મના લોકોને અથવા તો કોઈ એક ધર્મને તે મહત્ત્વ નહીં આપે. એવું બંધારણની અંદર પહેલાંથી જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે બધા ધર્મ છે એ ભારત માટે એક સમાન એક સરખા રહેશે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનો જે રાજ્ય છે એને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કે જે સરકાર છે તો સરકાર પણ એને કોઈ એક ધર્મમાં માનતી નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. ભારતની અંદર જે રાજ્યો છે તો એ રાજ્યની અંદર જે સરકારો હોય તે ધર્મની બાબતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં, એનો પણ ઉલ્લેખ આમુખની અંદર કરવામાં આવ્યો છે. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. એવી જ રીતે જે રાજ્ય સરકાર હશે કે કોઈ પણ ધર્મ છે એની જે ધાર્મિક પ્રવૃત્તિ આવતી હોય છે તો એને એ ટેકો આપશે નહીં, એટલે કે કોઈ પણ એક ધર્મને એ ટેકો નહીં આપે. બધા ધર્મ એક સમાન એક સરખા છે, એના માટે રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. રાજ્ય છે એ કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ પ્રવૃત્તિઓ થતી હોય છે તો એને ધર્મની સાથે એ જોડશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. દેશના કોઈ પણ નાગરિક
એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ નાગરિક હોય તો તે પોતાની ઈચ્છા અનુસાર, પોતાની મરજી અનુસાર ગમે તે ધર્મ પાડી શકે છે, એની પણ એને સ્વતંત્રતા આપવામાં આવેલી છે બંધારણની અંદર, આમુખની અંદર. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. હવે રાજ્ય છે એ ધર્મ, એટલે કે તમે ગમે તે ધર્મના હો, હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન કે પછી ગમે તે સંપ્રદાયની અંદર તમે માનતા હો, તો કોઈ પણ એવો જે નાગરિક હશે તો એના પ્રત્યે પક્ષપાત કે તું ભાઈ આ ધર્મનો છો કે આ જાતિનો છો, તો એવા કોઈ પણ પ્રકારના તે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. સરકારી જેટલી પણ જાહેર નોકરીઓ હોય છે તો તેની અંદર તેમજ રાજકીય અધિકારો, એટલે કે જે અલગ અલગ પક્ષોને હોય છે એની અંદર નેતાઓને બધા હોય છે, તો એ જેટલા પણ પક્ષો હોય, જેટલા કે સરકારી નોકરીઓ હોય, તો એની અંદર એ કોઈ પણ ધર્મનો કે કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ છે એને સમાન તક મળી રહે એનો પણ ઉલ્લેખ બંધારણના આમુખની અંદર કરવામાં આવેલો છે. આમ બિનસંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. આવી રીતે બિનસંપ્રદાયિકતા એ બંધારણનો મૂળ તત્વ માનવામાં આવે છે અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ, એટલે કે મહત્વનું લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વ એટલે કે બધા, ધર્મ સમદ્રષ્ટિ એટલે કે સમાન રીતે જોવા, તથા સર્વધર્મ સંભાવ, સર્વ એટલે કે બધા ધર્મ એક સમાન એક સરખા છે એવા સિદ્ધાંત ઉપર ભારતનું બંધારણ છે એ ઘડવામાં આવેલું છે. કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવતું નથી, એટલે કે કોઈ પણ ધર્મને એ લોકો વધારે મહત્ત્વ કે ઓછું મહત્ત્વ આપશે નહીં, બધાને એક સરખું એક સમાન મહત્ત્વ આપવામાં આવશે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. હવે વ્યક્તિ છે એ પોતાની ધાર્મિક માન્યતાઓ, એટલે કે ધર્મને લગતી જે માન્યતાઓ હોય છે તે આસ્થા અને શ્રદ્ધા તો એ રાખી શકે છે. પછી ધર્મના નામે તે પ્રચાર પ્રસાર છે એ પણ કરી શકે છે કોઈ પણ નાગરિક, તો એના નાગરિકના અધિકારની અંદર એ વસ્તુ આવે છે. રાજ્ય છે એને કોઈ પણ જાતનો પ્રતિબંધ એટલે કે અટકાવી શકતી નથી કે એની અંદર દખલગીરી કરી શકતી નથી. આ ત્રણ વસ્તુ જે આપણે આમુખના આધારસ્તંભ તરીકે ગણવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કર્યો, લોકશાહી, સમાજવાદી અને બિન સંપ્રદાયિકતા.